સ્થિત થાય છે કે આખરે મહિલા ડાકણ છે કે પછી ત્યાંના લોકોની માનસિકતા. જી હા, આ જ પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે હાલ કે આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધા કેટલા અંશે યોગ્ય. મહિલા પર ડાકોરનો આરોપ, છોટાઉદેપુરની ઘટના છે અને ત્યાં મહિલા પર ડાકોરનો આરોપ મૂકવામાં આવ્યો છે. પરિવારજનોએ લગાવ્યો મહિલા પર ડાકોરનો આરોપ. જી હા, ખુદ પરિવારજનોએ જ મહિલા પર ડાકોરનો આરોપ લગાવ્યો છે. મહિલા સહિત તેના પરિવારજનોને કર્યા ઘરવિહોણા, ઘરવિહોણા કરવામાં આવ્યા છે. પરિવાર ગામ છોડવા માટે મજબૂર બની ગયું છે. 20 દિવસથી મહિલા ઘરની બહાર રહે છે. છોટાઉદેપુરની ઘટના છે અને જે રીતે અંધશ્રદ્ધાને લઈને મહિલા પર ડાકણનો આરોપ મૂકવામાં આવ્યો છે. ગુજરાતના છોટાઉદેપુરની ઘટના છે. વારંવાર છોટાઉદેપુરના આદિવાસી લોકો જ કેમ બને છે અંધશ્રદ્ધાનો શિકાર? જી હા, આ પણ એક મોટો પ્રશ્ન છે. માત્ર આરોપીઓને પકડવાથી જ શું અંધશ્રદ્ધા દૂર થઈ જશે? જાગૃતિ માટે શું પ્રયાસો થવા જોઈએ? કયા પ્રયાસો થવા જોઈએ જાગૃતિ માટે? અંધશ્રદ્ધાના ઓથા હેઠળ ગુજરાત જીવી રહ્યું છે. જે રીતે ઘટનાઓ સામે આવી રહી છે તેના પરથી એ પણ પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે, ક્યારે શિક્ષિત થશે ગુજરાત? જી હા, ગુજરાત ક્યારે શિક્ષિત થશે? વાતો તો અનેક કરવામાં આવે છે, કેમ જાગૃતિ નથી પહોંચી અંતરિયાળ ગામડાઓ સુધી? શું ગુજરાતમાં હજુ ભૂવાઓ નક્કી કરશે મહિલાઓને ક્યાં રહેવું? સમાજ હજુ દોરા ધાગામાં અને ભૂવાઓમાં કેમ વિશ્વાસ રાખે છે? તો એક તરફ વિશ્વ મંગળ ગ્રહ ઉપર માનવ જીવન પ્રસ્થાપિત કરવા તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે બીજી જ તરફ રાજ્યના છેવાડાના આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના ભીલપુર ગામમાં આજે પણ નિરક્ષરતા અને અજ્ઞાનતાને કારણે એક મહિલાની જિંદગી ખરાબ થઈ ગઈ છે. ચાલો જોઈએ શું છે આ સમગ્ર અહેવાલ. છોટાઉદેપુર એ આદિવાસી બાહુલ્ય ધરાવતો રાજ્યની પૂર્વ પટ્ટીમાં આવતો જિલ્લો છે. જ્યાં વસતા આદિવાસી સમાજમાં આજે પણ બીમારીના ઈલાજ માટે દવાખાને જવાને બદલે બળવા અને ભૂવાઓ પાસે જવાની પ્રથા છે. અંધશ્રદ્ધામાં લિપ્ત આ પ્રથામાં અનેક મહિલાઓની જિંદગી હોમાઈ ચૂકી છે. આ દ્રશ્યો પર એક નજર કરો. આ દ્રશ્યો છે 21મી સદીના ગુજરાતના. અહીં ભૂવા જ ભગવાન છે. એક બમકારીમાં તમામ દુઃખ દૂર કરતા ભૂવાને કારણે અનેક લોકોની જિંદગી નર્ક બની ગઈ છે. કોણ બન્યું ભૂવાનું ભોગ? કોણ છે અંધશ્રદ્ધામાં લિપ્ત? આ ગામ છે છોટાઉદેપુર જિલ્લાનું ભીલપુર. આ ગામની શીલા રાઠવા બની છે અંધશ્રદ્ધાનો ભોગ. શીલાના જેઠ માનસિંગની પૌત્ર વધુ થોડા સમય પહેલા બીમાર હતી. બીમાર રશ્મિકાને ડોક્ટર પાસે લઈ જવાને બદલે ભૂવા પાસે લઈ જવામાં આવી. બસ ત્યાંથી ચાલુ થઈ છે પૂરી કહાની. રશ્મિકાને જોઈને ભૂવાએ એક વાત કરી, જે વાતને કારણે શીલાની જિંદગી બરબાદ થઈ ગઈ. અને મોટા મોટા કારખાનામાં નાખી આપજો અને ભૂવા પણ કરજો. પરિવાર પાછળ પડી ગયો. ફિલ્મની કહાનીની જેમ માનસિંગના પરિવારે શીલાને ડાકણ ઠેરવી અનેક પ્રકારનો ત્રાસ આપવાની શરૂઆત કરી. પહેલા ડાકણનું બિરુદ આપ્યું, શીલાના પરિવાર પર કર્યો હુમલો અને બાદમાં આપી ધાક ધમકી. વહેમનું કોઈ ઓળસ હોતું નથી. તેવી જ રીતે માનસિંગના પરિવારને લાગતું હતું કે રશ્મિકાની બીમારી માટે શીલા જ જવાબદાર છે. માનસિંગ આ વહેમમાં એટલો બધો આંધળો બની ગયો હતો કે તેને પોતાની જ ભાઈની પત્ની પર એક જુલમી જેવો ત્રાસ ગુજાર્યો. ડાકણના વહેમને કારણે ઘર છોડવું પડ્યું. જેઠ બન્યો જુલમી. માનસિંગે શીલાના પરિવાર પર હદ કરી નાખી હતી.
डाकन उपनाम आपीने पूरा परिवार की खुशी छीनवी लीधी। आखरे श्रीलाना परिवार ने गाम छोड़वानी धमकी आपवामां आवी। पूरा राठवा परिवार ने अंधश्रद्धाना वहम ने कारणे जन्मभूमि छोड़वी पड़ी। घर खेतर वाड़ी मित्रों अने सगाने छोड़वा मजबूर कर्या। बस कारण एक ज मानसिंह नो त्रास। शीला ने तमाम संपत्ति छोड़ीने पिता ने घर आश्रो लेवो पड़ो। शीला एक एक प्रश्न पूछी रही छे जे आजना आधुनिक केवाता समाज ने पण शरमावी देते वाशे। કીધુ કે પંચ ને કીધુ બધાને કે જો ભાઈ મારા માથામાં સિંગડા ઉગેલો હોય તો મેં બાલ સુટ્ટા કરીને બતાવું ને મારા માથામાં સિંગડા જોવો સાહેબ મેં ડાકેન છે એવું તમને લાગે છે તમને કેવું લાગે ડાકેન એ ભુવાએ ડાકેન કીધું અને એ લોકો માની જા ને મારે ઘર બાર છોડીને મારે નાહવું પડ્યું એ લોકો કીધું ભુવા કીધું ને એ લોકો તેજગઢમાં રહેતા માનસિંહે રાઠવા પરિવારને છિન્નભિન્ન કરી નાખ્યો। આ પરિવારમાં ન તો દિવાળીની ખુશી કે ન તો દશેરાનો ઉત્સાહ, બસ એક જ વસ્તુ સનાતન જોવા મળે છે અને તે છે અંધશ્રદ્ધાનો વહેમ। શીલાનો પતિ મૂળસિંહ પણ આ ત્રાસથી કંટાળી ગયો છે અને મોતને વાલું કરવાનો વિચાર કરતો થઈ ગયો છે। મારા મનમાં એવું થાય છે કે મારા ભાઈ અને ભત્રીજો મને નહાડવી મેલવાથી મારા કુટુંબ સાથે મરી જાઉં કે મારું કુટુંબને હવે મારી નાખવું કે કઈ મારે જવું ગમે તો મને હાવ જેવાની તક નહીં મળતી કે હજુ ધમકી આપ્યા જાય છે અને લોકો એકબીજા હોમ રહે તે મને ફોન પર પણ કોન્ટેક્ટ કરી શકે છે। રોજની ધમકી હજુ ચાલુ છે, હવે મારે કંઈનું કરવાનું। આજે 21મી સદીમાં જ્યારે આપણે અનેક મોટી મોટી વાતો કરીએ છીએ ત્યારે બીજી બાજુ એક અલગ જ વાસ્તવિકતા સામે આવી રહી છે, અંધશ્રદ્ધા। અને તે પણ એટલા હદે કે પરિવાર જ ખુદ પરિવારના જે સભ્યો છે તેનો દુશ્મન બની જાય અને એક મહિલાને ગામ બહાર કાઢવામાં આવે, બાળકો સાથે પતિ